स्वागत करूच। विद्यार्थी मित्रों, आज आप धोरण 11 प्रकरण 1 अने टॉपिक नंबर 2 के पश्चिम में अर्थशास्त्र नो उद्भव अने विकास कई रीते थयो एना विषे आज चर्चा करवाना छे। तो जयरे पश्चिम में अर्थशास्त्र नो उद्भव अने विकास नो जयरे प्रश्न पूछाय तो तमारे चार अर्थशास्त्रीओ ने याद राखवाना छे अने चार अर्थशास्त्रीओ नी व्याख्याओ ने अहींया दर्शाववानी छे। सौथी पहेला आपणे एडम स्मिथ नुं नाम लखवानुं छे, ત્યારબાદ પ્રોફેસર માર્શલ, ત્યારબાદ આપણે પ્રોફેસર લાયોનલ રોબિન્સ અને પ્રોફેસર સેમ્યુએલસન, આ ચાર અર્થશાસ્ત્રીઓની આપણે વ્યાખ્યાઓને સમજીશું અને એ સમજતા પહેલા આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો। તો સૌથી પહેલા એરિસ્ટોટલ, આપણે નામ યાદ રાખવાનું છે કે એરિસ્ટોટલે ઓઇકોનોમિકા, અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે, કારણ કે આપણે જે એના પહેલાના વિડિયો જોયું હતું એમાં આપણે અર્થશાસ્ત્રનો જે શબ્દ ઉતરી આવ્યો છે એ ઓઇકોનોમિકોસ હતો, એ શબ્દની વાત હતી। અને અહીંયા જ્યારે એરિસ્ટોટલનું નામ પૂછાય તો એ પુસ્તકનું નામ છે ઓઇકોનોમિકા, એટલે કે બંને શબ્દ વચ્ચે તમારે ખાસ ધ્યાન રાખીને એને યાદ રાખવાના છે। તો આપણે એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામનું સૌ પ્રથમ પુસ્તક લખ્યું અને અર્થશાસ્ત્રનું આપણે ચિંતન રજૂ કર્યું। આપણા બધાને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પણ થયું। ઔદ્યોગિક ક્રાંતિ આપણે 1750 થી લઈને 1830 સુધી, એટલે કે ઉદ્યોગ ક્ષેત્રે અનેક પ્રકારના પરિવર્તનો જોવા મળ્યા અને આપણે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું તો આપણે લખી શકીએ કે કોઈ એક કામ કોઈ એક વ્યક્તિ દ્વારા જ કરવામાં આવે તો એ પ્રકારનું ચોક્કસ નીતિથી ચોક્કસ પરિવર્તન જોવા મળ્યું અને ઉદ્યોગ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો થવાની સાથે ઉત્પાદનમાં પણ વધારો થતો જોવા મળ્યો। જે આપણે પ્રસ્તાવનાની અંદર વિગતો લખવાની છે એમાં આપણે સૌથી પહેલા તમારે દર્શાવવાનું કે તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું, ત્યારબાદ તમારે દર્શાવવાનું કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ, એટલે કે 1750 થી લઈને 1830 ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળ્યું। શ્રમ વિભાજન એટલે અહીંયા આપણે લખી શકીએ કે કોઈ એક કામ કોઈ એક વ્યક્તિ દ્વારા જ કરવામાં આવે, સાથે સાથે આપણે આ બાબતને ધ્યાનમાં રાખીને જે રીતે ઉદ્યોગ ક્ષેત્રે પરિવર્તન આવ્યું, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું, એ જ રીતે જ્ઞાનના ક્ષેત્રમાં એટલે કે શિક્ષણ ક્ષેત્રે પણ શ્રમ વિભાજન આ શિક્ષણ ક્ષેત્રે પણ વિશિષ્ટીકરણ જોવા મળ્યું। એમાં આપણે દર્શાવી શકીએ કે કઈ રીતે પરિવર્તન જોવા મળ્યું તો કે શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ અને સંશોધનમાં વિશિષ્ટીકરણ જોવા મળ્યું, એટલે કે હવે જે અભ્યાસ અને શિક્ષણ છે જે જ્ઞાન છે એ માત્ર કલ્પના આધારિત ન રહેતા, શિક્ષણ જ્ઞાન કે આપણે અભ્યાસ છે એ માત્ર અહીંયા કલ્પના આધારિત ન રહેતા એનો સ્વતંત્રપણે અભ્યાસ શરૂ થયો, વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો। આ તમારે પ્રસ્તાવનાની અંદર આટલી વિગત દર્શાવવાની છે અને એ સિવાય એક ખાસ મહત્વની વાત જે યાદ રાખવાની છે કે ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ શું પરિવર્તન આવ્યું તો કે ઔદ્યોગિક ક્રાંતિને લીધે મોટા યંત્રોનું ઉત્પાદન થયું, સાથે સાથે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ જોવા મળ્યું, એટલે કે હવે કોઈ એક ચોક્કસ વ્યક્તિ એની ઉપર નિયંત્રણ એની ઉપર દેખરેખ રાખી શકે છે, સાથે સાથે ઔદ્યોગિક ક્રાંતિ થવાને લીધે જંગી મૂડી રોકાણ પણ જોવા મળ્યું અને આ ત્રણ વસ્તુ થવાને લીધે જે નવી આર્થિક સામાજિક વ્યવસ્થા ઉદ્ભવી। સરળતાથી યાદ રાખવાનું છે તમારે કે ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે શું થયું તો કે મોટા યંત્રોનું ઉત્પાદન થયું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને જંગી મૂડી રોકાણ પણ જોવા મળ્યું, એટલે કે હવે જે સમાજ વ્યવસ્થા છે, આર્થિક સામાજિક જે વ્યવસ્થા છે એ આખી બદલાઈ ગઈ। અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ સંદર્ભે એડમ સ્મિથે કહ્યું કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોય શકે, એડમ સ્મિથે આ બાબતને ધ્યાનમાં રાખીને આ સંદર્ભે એમણે દર્શાવ્યું કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવાના કારણો શું હોય શકે,
तो ये बाबत ने ध्यान में रखी ने 1776 में एडम स्मिथे 1776 में एक पुस्तक लिखी। अब आ पुस्तक नु जे नाम छे ए थोड़ो अटपटु छे, अंग्रेजी में छे, आपणे याद राखवानी मुश्किली अनुभवाय एटले तमे ध्यान थी सांभळजो। एडम स्मिथे 1776 में एक पुस्तक लख्यु एन इंक्वायरी इनटू द नेचर एंड कॉजेस ऑफ द वेल्थ ऑफ नेशंस। फरी एक बार आपणे कहीए छे के एडम स्मिथे 1776 में एक पुस्तक लख्यु, पुस्तक नु नाम छे एन इंक्वायरी इनटू द नेचर एंड कॉजेस ऑफ द वेल्थ ऑफ नेशंस, जेने टूक में वेल्थ ऑफ नेशंस तरीके पण ओळखवामां आवे छे। जे विद्यार्थी मित्रों ने आखू नाम याद न रही सके एम होय तो ए शॉर्ट नी अंदर नाम पण याद राखी सके छे, पण जो तमे आ रीते आखू नाम दर्शाओ तो तमारी जे रजूआत छे ए वधु आकर्षक लागी सके अने तमने वधारे मार्क्स पण मळी सके। तो आपणे ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ એને જેને ગુજરાતીમાં સંપત્તિનું શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, આટલી તમારે પ્રસ્તાવના લખવાની છે। અને પ્રસ્તાવના લખ્યા બાદ જે ચાર અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા છે એને આપણે અહીંયા દર્શાવવાની છે, પરીક્ષામાં પણ તમારે સરળતાથી એને દર્શાવવાની છે। ફરી એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ, આપણે કઈ રીતે પ્રસ્તાવના લખી શકો। સૌથી પહેલા તમારે એરિસ્ટોટલ એના પુસ્તકનું નામ ઓઇકોનોમિકા લખ્યું અને આર્થિક ચિંતન રજૂ કર્યું। ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1750-1830 માં, તો એના લીધે શ્રમ વિભાજન જોવા મળ્યું અને વિશિષ્ટીકરણ પણ થયું, એટલે કે કોઈ એક કામ કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે। સાથે સાથે તમારે દર્શાવવાનું છે કે જે રીતે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને વિશિષ્ટીકરણ જોવા મળ્યું એ જ રીતે જ્ઞાનના ક્ષેત્રમાં પણ, એટલે કે શિક્ષણના ક્ષેત્રની અંદર પણ અભ્યાસ અને સંશોધનમાં વિશિષ્ટીકરણ જોવા મળ્યું। અને અર્થશાસ્ત્ર હોય કે કોઈ અન્ય શાસ્ત્ર હોય એનો એક સ્વતંત્ર અભ્યાસ શરૂ કરવામાં આવ્યો। ઔદ્યોગિક ક્રાંતિના લીધે શું જોવા મળ્યું, તો ત્રણ બાબતો અહીંયા આપણે યાદ રાખવાની છે કે સૌથી પહેલા મોટા કદાવર એટલે કે મોટા યંત્રોનું ઉત્પાદન જોવા મળ્યું, સાથે સાથે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ જોવા મળ્યું, અને ત્રીજી બાબત જંગી મૂડી રોકાણ જોવા મળ્યું। આ ત્રણ બાબતોને લીધે જે આપણી આખી વ્યવસ્થા છે, આર્થિક અને સામાજિક વ્યવસ્થા, એ આખી બદલાઈ ગઈ। અને આ સંદર્ભે આ બાબતને ધ્યાનમાં રાખીને એડમ સ્મિથે કહ્યું કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોય શકે, અને એ બાબતને ધ્યાનમાં રાખીને એટલે 1776 માં એક પુસ્તક લખ્યું એન ઇન્ક્વાયરી ઇનટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તે ઘણું પ્રચલિત બન્યું। અને એડમ સ્મિથને એટલા માટે અર્થશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે કે સૌથી પહેલીવાર એમણે અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ કર્યો અને એક સ્વતંત્ર વિષય તરીકે આપણે એને સૌથી પહેલા તમારે નામ યાદ રાખવાનું છે એડમ સ્મિથ, નંબર બે પર આવશે પ્રોફેસર માર્શલ, નંબર ત્રણ પર તમારે લખવાનું છે પ્રોફેસર લાયોનલ રોબિન્સ, અને ચાર નંબર પર પ્રોફેસર સેમ્યુએલસન। શરૂઆત કરીએ છીએ આપણે પ્રોફેસર એડમ સ્મિથથી। એડમ સ્મિથે 1776 માં જે પુસ્તક લખ્યું એના સંદર્ભમાં જે વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે। એડમ સ્મિથે કહ્યું કે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે, માનવીનું જે કંઈ પણ વર્તન છે એ વર્તન એવું હોય છે કે જાણે કે એ સંપત્તિ ભેગી કરવાની હોય, એનાથી એને આવક મળે એ પ્રકારનું વર્તન કરતો હોય છે। એની અંદર આપણે ઉદાહરણ લખી શકીએ કે મનુષ્ય હોય એ આપણે કોઈ નાનો પથ્થર એને મળે, એ પથ્થરને પોતાની પાસે જમા કરે, સમય જતા એ પથ્થરના ટુકડાઓને જમા કરતો થાય અને એક ટ્રક જેટલા એ પથ્થર ભેગા કરી લે અને એ પથ્થરને જ્યારે વેચે છે ત્યારે એનાથી એને આવક પ્રાપ્ત થાય છે। એટલે અહીંયા પથ્થરનો જે ટુકડો છે એ પણ એક સંપત્તિ છે। તો માનવીનું જે વર્તન છે એ સંપત્તિને ભેગી કરવા માટે થતું હોય છે એમ એડમ સ્મિથ જણાવે છે। સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે કે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે। ઓકે, આગળ એને સમજાવ્યું કે ઉત્પાદક શ્રમ દ્વારા
ઉત્પાદક શ્રમ દ્વારા અહીં આપણે યાદ રાખવાનું છે કે ઉત્પાદનના ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક અહીં આપણે શ્રમને ધ્યાનમાં રાખીને કે જે ઉત્પાદનનું સાધન શ્રમ છે એ શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા માનવીએ મનુષ્યએ જે શ્રમ કરીને જે વસ્તુ ઉત્પન્ન કરી છે એ ભૌતિક સંપત્તિના જે વસ્તુ ઉત્પન્ન કરી છે ભૌતિક સ્વરૂપે છે તો એ ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમય ત્રણ બાબત પહેલા તો મનુષ્ય જે શ્રમ દ્વારા વસ્તુ ઉત્પન્ન કરી છે ભૌતિક સંપત્તિની એનું ઉત્પાદન થયું સાથે સાથે બીજી વસ્તુ લખવાનું કે એનો વપરાશ અને વિનિમય તો આ ત્રણ વસ્તુનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર આપણે એડમ સ્મિથ આવે તો સંપત્તિનું અર્થશાસ્ત્ર યાદ રાખવાનું છે સંપત્તિનું શાસ્ત્ર એકદમ સરળ છે વ્યાખ્યા તમે યાદ રાખી શકો કે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે એમાં ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર 1776 માં પુસ્તક લખ્યું છે અને પુસ્તકનું નામ પણ આપણે સરળતાથી યાદ રાખવાનું છે જો આપણું નામ યાદ ન રહે તો તમારે બેંક ઓફ નેશન્સ તરીકે યાદ રાખવાનું આ એક બાબત આપણે જોઈએ હવે જે બીજી વ્યાખ્યા જોવાની છે બીજા નંબર પર કોણ આવશે તો કે માર્શલ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ શોર્ટ ક્વેશ્ચન ન પૂછાઈ શકે કે માર્શલના પુસ્તકનું નામ આપો તો તમારે સરળતાથી કહેવાનું છે કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ ક્યારે રજૂ કર્યું તો કે 1890માં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું માર્શલે પુસ્તક આપણે બહાર પાડ્યું રજૂ કર્યું અને ચિંતન પણ એમને કર્યું તો એમને જે વ્યાખ્યા આપી છે તે આપણે જોઈએ કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગી અર્થશાસ્ત્ર શું કરે છે કે માણસની જે રોજિંદી જિંદગી છે જે એની જીવનચર્યા છે તો એ રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે માણસ દિવસ દરમિયાન પોતાના જીવન દરમિયાન કઈ રીતે પ્રવૃત્તિ કરે છે કયા પ્રકારનું વર્તન કરે છે અને એ વર્તન શા માટે કરે છે તો એનો જે અભ્યાસ થતો હોય તો તે શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર આગળ એને સમજાવ્યું કે જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે મનુષ્ય જે કંઈ પણ વર્તન કરે છે અને જે કંઈ પણ આવક પ્રાપ્ત કરતો હોય તો એ આવક દ્વારા એ ભૌતિક વસ્તુઓને ખરીદશે જેનાથી એને સુખાકારી પ્રાપ્ત થાય જેમ કે એને જરૂરિયાત હોય મકાનની તો એ આવક દ્વારા એ નાણાં દ્વારા એ મકાન ખરીદશે મકાનની અંદર ફર્નિચર મૂકશે સોફા સેટ મૂકશે બેડ મૂકશે વિવિધ પ્રકારના રંગ કરશે અને એવી ભૌતિક વસ્તુઓ ખરીદશે કે જેનાથી એને આનંદ થતો હોય એને ભૌતિક સુખાકારી પ્રાપ્ત થતી હોય તો આ પ્રકારનો જે અભ્યાસ કરે છે એ શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય એમ પ્રોફેસર માર્શલનું માનવું છે પણ અહીંયા પ્રોફેસર માર્શલ જે છે એની વ્યાખ્યાની ઘણી ટીકાઓ થઈ કારણ કે અહીંયા માર્શલે માત્ર ભૌતિક વસ્તુઓને ધ્યાનમાં રાખી માર્શલની વ્યાખ્યાની ટીકા થઈ કારણ કે એને ભૌતિક વસ્તુઓને જ કેન્દ્રમાં રાખી છે ધ્યાનમાં રાખી છે પણ માર્શલની બીજી એક બાબત પણ મહત્વની છે કે એને અંતે તો કેન્દ્રની અંદર મનુષ્યની વૃત્તિને જ રાખી છે એટલે કે એક બાબત આપણે નેગેટિવ બતાવીએ તો એક બાબત એની પોઝિટિવ પણ બતાવવી પડે છે કે અહીંયા બતાવી છે કે માત્ર ભૌતિક વસ્તુને ધ્યાનમાં રાખી છે એ ટીકા થઈ છે અને માનવીને કેન્દ્રમાં રાખ્યો છે એ પોઝિટિવ પાસું આપણે કહી શકીએ ઓકે બે વ્યાખ્યાઓ આપણે જોઈ ત્રણ નંબરની આપણે વ્યાખ્યા જોવાની છે ત્રણ નંબર પર કોણ આવશે તો કે પહેલા એડમ સ્મિથ આવે બીજા નંબર પર માર્શલ આવે તો ત્રીજા નંબર પર પ્રોફેસર લાયોનલ રોબિન્સ આખું નામ છે અહીંયા આપણે ટૂંકમાં રોબિન્સ લખેલું છે પુસ્તકમાં પણ રોબિન્સ આવેલું છે રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ રોબિન્સે પોતાનું પુસ્તક જે છે નેચર ઓફ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ 1931 માં રજૂ કર્યું
અને એની અંદર વ્યાખ્યા આપતા એમણે દર્શાવ્યું કે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા ખૂબ મહત્વની વ્યાખ્યા છે આપણે રોબિન્સની કે માણસ શું કરે છે કે પોતાની જે જરૂરિયાતો છે માણસની પોતાની જે જરૂરિયાતો છે અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો માણસની જરૂરિયાતો અમર્યાદિત છે અને એ જરૂરિયાતોને સંતોષવા માટે જે સામે પક્ષે વસ્તુઓ છે વૈકલ્પિક ધરાવતી વસ્તુઓ છે વિકલ્પ ધરાવતી તો હવે કઈ વસ્તુની પસંદગી કરવાની એ માણસ માટે મહત્વનો પ્રશ્ન બની જાય છે એટલે અહીંયા આપણે લખવાનું છે કે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો જો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય માણસને અહીંયા આવક 10,000 રૂપિયા હોય 10,000 રૂપિયાની અંદરથી એને 3,000 રૂપિયા પોતાના કુટુંબમાં આપવાના હોય તો એની પાસે 7,000 રૂપિયા પચે છે 7,000 રૂપિયાની અંદરથી એના જે આર્થિક વ્યવહારો છે કોઈકને આપવાના હોય અથવા કોઈ વસ્તુ ખરીદવાની હોય પોતાની અમર્યાદિત જરૂરિયાતો છે એને સંતોષવાની હોય તો અહીંયા પૈસા ઓછા છે જરૂરિયાતો અમર્યાદિત છે અને બીજા આર્થિક વ્યવહારો પણ કરવાના હોય તો અહીંયા એ કયા પ્રકારનું વર્તન કરશે અને કઈ જરૂરિયાતોને પ્રાધાન્ય આપશે તો એનો જે અભ્યાસ કરે છે તે શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે એમ પ્રોફેસર લાયોનલ રોબિન્સનું માનવું છે ઓકે હવે આપણે 4 નંબરની જે વ્યાખ્યા છે એના વિશે ચર્ચા કરવાના છે જો મિત્રો સૌથી પહેલી જે વ્યાખ્યા છે એનું વર્ષ હતું 1776 માર્શલે જે વ્યાખ્યા આપી એનું વર્ષ હતું 1890 ત્રણ નંબર પર જે લાયોનલ રોબિન્સ આવ્યા એનું વર્ષ હતું 1931 અને જે સેમ્યુઅલ્સને વ્યાખ્યા આપી છે એ વર્ષ યાદ રાખવાનું છે તમારે 1947 સેમ્યુઅલ્સને 1947 ની અંદર જે પોતાના મહત્વના મુદ્દા આપણે દર્શાવ્યા એમાં એને લખ્યું છે કે સમાજ આખો સમાજમાં જે આપણે સમાજના જે લોકો છે તે સમાજ કેવી રીતે અછતવાળા સમાજ કેવી રીતે અછતવાળા સાધનો દ્વારા અગત્યની વસ્તુઓનું ઉત્પાદન કરે છે સમાજ કેવી રીતે અછતવાળા સાધનો દ્વારા અગત્યની વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે સમાજની અંદર જે કુલ ઉત્પાદન થતું હોય અને કુલ ઉત્પાદન કરતા જો વસ્તી વધારે હોય તો એ વધારાની વસ્તી વચ્ચે ઓછું ઉત્પાદન કઈ રીતે આપણે ફાળવણી કરશે તો એનો જે આપણે અભ્યાસ થાય છે તો તે શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે 4 વ્યાખ્યાઓ ખૂબ જ મહત્વની છે આપણે પરીક્ષાની અંદર 4માંથી કોઈ એક વિષય વારંવાર પૂછાતો હોય છે અથવા તો મોટો પ્રશ્ન પણ પૂછી શકાય કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો તો તમારે આ 4 વિષય લખવું પડે જો એ 4 ન આવે તો તમે 1 અથવા 2 વ્યાખ્યાઓ આવે તેને સરળતાથી દર્શાવી શકો આ બધી જ વ્યાખ્યાઓ પરથી આપણે કેટલાક તારણો કાઢી શકીએ જે 4 વ્યાખ્યાઓ આપણે જોઈ છે એ 4 વ્યાખ્યાઓ પરથી આપણે કેટલાક તારણો કાઢી શકીએ આપણે અહીંયા જોઈએ કે વ્યાખ્યા પરથી પહેલો મુદ્દો બને છે કે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે સામાન્ય તારણ આપણે 4 વ્યાખ્યાઓ પરથી સૌથી પહેલા જોયું કે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે માનવી જે કઈ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ શા માટે કરે છે એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરે છે શા માટે આવક મેળવવા માટે બે બીજી બાબત તે વાસ્તવ દર્શી છે અને છેલ્લી બાબત અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે એટલે કે હવે માત્ર કલ્પના આધારિત નહીં પરંતુ ચોક્કસ પ્રયોગને આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે એનો અભ્યાસ થાય છે તો સૌથી પહેલા તમારે જ્યારે આ સવાલ પૂછાય તો પ્રસ્તાવનાથી શરૂઆત કરવાની એમાં એરિસ્ટોટલ યાદ રાખવાના
औद्योगिक क्रांति ने लीधे त्रण बाबतो जोवा मळी, मोटा यंत्रो आव्या, आर्थिक सत्तानुं केन्द्रीकरण थयुं अने त्रीजी बाबत जंगी मूडी रोकाण जोवा मळ्युं। आना कारणे जे आर्थिक सामाजिक व्यवस्था छे ए आखी बदलाई। अने आ बाबतने ध्यानमां राखीने आ संदर्भे प्रोफेसर एडम स्मिथे आपणे कोई पण देशनी आर्थिक संपत्तिमां कई रीते वधारो थई शके तो ये बाबत ने ध्यान में रखी ने एमने एक पुस्तक लख्युं एनी उपायणी द नेचर एंड कॉसेस ऑफ द वेल्थ ऑफ नेशन, जे टूंकमां वेल्थ ऑफ नेशन्स तरीके प्रचलित थयुं 1776 માં। એડમ સ્મિથ ની વ્યાખ્યા લખવાની છે। એમના પુસ્તક ક્યારે રજૂ થયું 1776, માર્શલ નું પુસ્તક 1890 અને રોબિન્સ નું પુસ્તક 1931 અને સેમ્યુએલસન નું જે પુસ્તક છે તે 1947। તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એકવાર ખૂબ ટૂંકા સમયમાં ફરી એકવાર મળીશું, ત્યાં સુધી રજા લઉં છું, નમસ્કાર।